નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મેં આની પહેલાં એક વિડીયો બનાવેલો હતો કે જેમાં મેં કીધું હતું કમરનો દુખાવો અને તેના ઉપચાર, જેમાં ઓપરેશન વગરના કયા ઉપચાર થઈ શકે તેના માટેની સિરીઝ બનાવેલી છે. આ તેનો બીજો ભાગ છે. તો દોસ્તો, સૌથી પહેલાં વિડીયોમાં મેં કીધું હતું કે એક ફેસેટ જોઈન્ટ જે હોય છે તે ખરાબ થાય તો તમને દુખાવો થઈ શકે છે. આ વિડીયોમાં હવે બીજું કારણ કમરના દુખાવાનું જે ખૂબ જ મહત્ત્વનું છે તે છે ગાદી ખરાબ થઈ જવી. કમરના જે મણકા હોય છે, તમે જોઈ શકો છો, ઘણી વખત તમે સાંભળ્યું હશે કોઈની ચોથા અને પાંચમા મણકા વચ્ચેની ગાદી ખરાબ થઈ ગયેલી. જે પણ મણકા હોય છે તે આ બે મણકા છે. દર બે મણકાની વચ્ચે આ એક પાતળી ગાદી આવેલી હોય છે. દર બે મણકા વચ્ચે ગાદી હોય છે. તમે જોઈ શકો છો આ એક મણકો છે સફેદ કલરનો, તેની પછી ગાદી છે, મણકો છે, ગાદી છે. તે રીતે કમરના મણકા હોય છે 5, L1, L2, L3, L4, L5. તો દોસ્તો, જ્યારે પણ બે મણકા વચ્ચેની ગાદી ખરાબ થઈ જાય છે ત્યારે દુખાવો થઈ શકે છે. હવે ગાદી કેવી હોય છે તે મેં અલગ વિડીયોમાં આપને સમજાવેલું છે. ગાદી બેઝિકલી 25-30 વર્ષની ઉંમર થાય તેના બાદ ગાદીમાંથી પાણીનો કન્ટેન્ટ ઓછો થવા માંડે છે, મતલબ કે ગાદી ડિહાઈડ્રેટ થવા માંડે છે. ઘણી વખત MRI કરવામાં આવે તો L4-5 કે L5-S1 નીચેની ગાદી તે કાળી આવે છે. તેનો મતલબ છે કે ગાદી ડિહાઈડ્રેટ થઈ ગયેલી છે અને ગાદી ડિજનરેટ થવા માંડી છે. તેના કારણે શું થાય છે કે ગાદીની જે શોક એબ્ઝોર્બ કરવાની કેપેસિટી હોય છે, જે આપણે ચાલતા હોઈએ કે કોઈ સ્ટ્રેસવાળું કામ આવે અને ગાદી જે શોક એબ્ઝોર્બ કરી લે છે તે કેપેસિટી ગાદીની જતી રહે છે. તેના કારણે આજુબાજુના કમરના જે પણ સ્ટ્રક્ચર હોય છે તેની ઉપર વધારે પડતું જોર આવે છે, ત્યાંનું ટેન્શન વધતું જાય છે અને તેના કારણે દુખાવો થઈ શકે છે. હવે એક વસ્તુ મહત્ત્વની છે કે જ્યારે પણ ગાદી ડીજનરેટ થાય છે તો તે ક્યારેય પણ ફરીથી રીજનરેટ નથી થઈ શકતી. ગાદી એક વખત ડિહાઈડ્રેટ થઈ ગઈ તો તે ક્યારેય ફરીથી સેમની સેમ નથી થતી. તો આ દુખાવા માટે તમે શું કરી શકો? આ દુખાવા માટે તમે કમરની સ્નાયુઓ જે હોય છે તેની એક્સરસાઇઝ કરી શકો છો. કમરના સ્નાયુઓ ખૂબ જ મહત્ત્વના છે. તમે જ્યારે પણ કમરના સ્નાયુઓની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશો તો 10-15 દિવસમાં તમને તેનું રિઝલ્ટ દેખાશે અને તમને કમરનો દુખાવો ડેફિનેટલી જતો રહેશે. અને એ એક્સરસાઇઝ તમે લાઈફ ટાઈમ રાખશો તો તમને ક્યારેય પણ કમરનો દુખાવો નહીં થાય. કમરના દુખાવાની કસરતો માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો રાખેલો છે, તે જોઈ શકો છો. બીજી વસ્તુ કે તમારે તમારું વજન કંટ્રોલમાં રાખવું જોઈએ. જો વજન તમારું ખૂબ જ વધારે હશે તો તેટલો જ સ્ટ્રેસ ગાદી ઉપર આવે છે અને આજુબાજુના સ્ટ્રક્ચર પર આવે છે. ગાદી એક વખત ડિહાઈડ્રેટ થઈ અને ત્યારબાદ તેની ઉપર સ્ટ્રેસ આવતો રહેશે તો આજુબાજુના સ્ટ્રક્ચરના કારણે પણ તમને દુખાવો થઈ શકે છે. જેટલું તમારું વજન કંટ્રોલમાં રહેશે તેટલો જ ગાદી ઉપર સ્ટ્રેચ ઓછો આવે છે અને તમને દુખાવો ઘણો જ ઓછો થઈ શકે છે. ત્રીજું, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. મતલબ ઘણા દર્દીઓને સિગરેટની કે જેને પણ આલ્કોહોલની આદત હોય છે તો તે ઓછી અથવા તો બંધ કરવી જોઈએ. જો તમને કમરનો દુખાવો થતો હોય તો આ લાઇફસ્ટાઇલ મોડિફિકેશન ખૂબ જ જરૂરી છે. તેના કારણે તમને ઘણો જ ફાયદો થઈ શકે છે. આ ત્રણ વસ્તુ છે, કમરના સ્નાયુઓની કસરતો, તમારું વજન તમારે કંટ્રોલમાં રાખવું અને લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. ફક્ત આ ત્રણ વસ્તુનું પણ તમે ધ્યાન રાખશો તો તમને ક્યારેય પણ ગાદી ખરાબ થઈ છે તેના કારણે કમરનો દુખાવો થતો હોય તો તેના કારણે તમને ઓપરેશનની જરૂરત નહીં પડે. આ ત્રણ ઉપાય તમને ઓપરેશનથી ડેફિનેટલી બચાવી શકે છે. બીજી કોઈ પણ તમને મણકા કે સાંધાની કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે આપેલા નંબર પર અમને રિપોર્ટ મોકલી શકો છો અથવા અમને કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો. ધન્યવાદ.